નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમને જે ઘરે બેસીને સ્વાધ્યાયપોથી લખવા માટે આપવામાં આવેલ છે એમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ધોરણ 7 વિષય તમારું વિજ્ઞાન જે છે એમાં ચેપ્ટર નંબર તમારો 9 જે છે ભૂમિ, આ ચેપ્ટર છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. અને આગળના બધા ચેપ્ટર જે છે ઓલરેડી અપલોડ થઈ ગયા છે, તમારે ખાસ જોવાના બાકી એકવાર જોઈ લ્યો, રિવિઝન કરી લ્યો, જેથી કરીને સંપૂર્ણ ખ્યાલ તમને આવી જાય. અને તમે એકવાર જોઈ પણ લીધું હોય, તમે લખાઈ પણ ગયો તો ખાસ એકવાર એ પણ ચેક કરી લ્યો કે ક્યાંક તમારે ખોટું નથી લખાઈ ગયું, ક્યાંક ભૂલ નથી થઈ ગઈ, ક્યાંક બાકી નથી રહી ગયું, બરાબર. તો પ્રશ્ન તમને એમાંથી બધા સંપૂર્ણ પ્રશ્ન છે સોલ્યુશન તમને મળી જશે, બરાબર. ચાલો આપણે આટલું જાણીએ છીએ કે જમીનના પ્રકારો આપણે જાણીએ છીએ અને જમીનના ઉપયોગો જ આપણે જાણીએ છીએ, બરાબર. ચાલો સોલ્યુશન જોઈએ આપણે કે નીચેના પૈકી ભૂમિનો કુદરતી ઘટક નથી કયો નથી, તો કે ભાઈ પોલિથીન જે છે કુદરતી ઘટક નથી. બીજું, ભૂમિના કયા સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં પરંતુ ખનિજ દ્રવ્યો વધુ માત્રામાં હોય છે, તો કે બી સ્તર છે એમાં. ત્રીજું, કુંડા રમકડા વગેરે બનાવવા માટે કઈ માટીનો ઉપયોગ થાય, તો કે ચીકણી માટીનો ઉપયોગ થાય, ચોટી જાય એવી. ચોથું, કયા પ્રકારની ભૂમિ માટીના વાસણો માટલા અને સુરાઈ છે બનાવવા માટે વપરાય છે, તો કે ચીકણી માટી, એમાં પણ ચીકણી માટી જ વપરાય છે, બરાબર. પાંચમું છે કે તમારા ખેતરમાં રેતાળ અથવા ગોરાડું જે સરળતાથી અંતઃસ્ત્રવણ થવા દે અને વધુ પ્રમાણમાં હવા ધરાવે છે તેવી જમીન છે, તો તમે કયો પાક લેવાનું પસંદ કરશો, તો કે મસૂર જે છે આ પાક છે વધારે એમાં ઉત્પાદન થશે. છઠ્ઠું છે, ભૂમિની રૂપરેખાનો અભ્યાસ કરતાં તમને જાણવા મળ્યું કે કોઈ એક સ્તર કીડાઓ, ઉંદરો, છછુંદર, ડાલીઓ જે છે, જીવડા જેવા સજીવોને રહેઠાણ પૂરું પાડે છે, તો તે ભૂમિનું કયું સ્તર હશે, તો કે સ્તર એ જે છે એ, બરાબર. સાતમું છે, ઉત્તર ભારતના મેદાનો તેની ફળદ્રુપતા માટે જાણીતા છે, તે કઈ જમીન ધરાવે, તો કે કાંપવાળી જણાવે છે, બરાબર. એ જમીન વધારે પડતી જોવા મળે છે. આઠમું છે, કયા પ્રકારની ભૂમિ છે એ ચોખા ઉગાડવા માટે સુયોગ્ય છે, તો કે ઓછું અંતઃસ્ત્રવણ ધરાવતી જમીન જે છે એ, બરાબર. ચાલો તે બધી ખાલી જગ્યા છે કે ભૂમિનું સૌથી ઉપરનું સ્તર જે છે એ કયું, તો કે સેન્દ્રિય પદાર્થો અને ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. બીજું, પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોને મિશ્રણને શું કહેવાય, તો કે ભૂમિ કહેવાય છે. ખાલી જગ્યા પ્રકારની ભૂમિમાં ઓછામાં ઓછો અંતઃસ્ત્રવણ દર જોવા મળે છે, તો કે ચીકણી ભૂમિ જે છે, બરાબર, એમાં ઓછો જોવા મળે છે. ત્યારબાદ જોડકા જોડવાના છે, રેતાળ ભૂમિ કોને કહેવાય, ચીકણી ભૂમિ છે, ગોરાડું છે, બરાબર. તો કે રેતાળ ભૂમિ જે છે એ શું હોય એમાં, તો કે મોટા કણો વધુ પ્રમાણમાં હોય છે. ચીકણી ભૂમિમાં, તો કે એમાં ઝીણા કણો છે વધુ પ્રમાણમાં હોય છે. અને ગોરાડો ભૂમિ જે છે એમાં મોટા તેમજ ઝીણા કણો એક સાથે રહેલા હોય છે, બરાબર. ચાલો ત્યારબાદ તેરમું આપેલું છે તમને કે સેન્દ્રિય પદાર્થોનું નિર્માણ કેવી રીતે થાય છે, તો કે ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહે છે. વિવિધ સજીવો જેવા કે બેક્ટેરિયા, વનસ્પતિના મૂળ અને અળસિયા ભૂમિનો છે મહત્વનો ભાગ છે, બરાબર. ચાલો ત્યારબાદ ચૌદમું છે, માટીના કણોના કદ અને જળ ધારકતા વચ્ચે શું સંબંધ હોય છે, તો કે માટીના કણો ખૂબ જ નાના હોય છે તો જળધારકતામાં વધુ હોય છે, જ્યારે માટીના કણોના કદ છે કદમાં મોટા હોય તો જળધારકતા કેવી હોય, ઓછી હોય, બરાબર. ચાલો નીચેના પ્રશ્નો જે છે ને ટૂંકમાં જવાબ આપો. ભૂમિ એટલે શું, ભૂમિના પ્રકારો જણાવો, તો કે પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થો જે છે એના મિશ્રણને શું કહેવાય, ભૂમિ કહેવાય છે. ભૂમિના મુખ્ય 3 પ્રકાર છે, રેતાળ ભૂમિ, ચીકણી ભૂમિ અને ગોરાળ ભૂમિ, બરાબર. ત્યારબાદ છે 16મો, કે ઘઉં અને ચણાના પાક માટે કેવી ભૂમિ યોગ્ય છે અને શા માટે, તો ઘઉં અને ચણાના પાક માટે ચીકણી અને ગોરાડું એમ બંને પ્રકારની ભૂમિ યોગ્ય છે, કારણ કે ગોરાડું જમીનની જળધારણ ક્ષમતા જે છે અને શ્રવણ દર જે છે એ મધ્યમસર ના હોય છે, અને જ્યારે ચીકણી ભૂમિમાં જળધારણ ક્ષમતા છે વધુ હોય છે, બરાબર. ચાલો 17મો છે, ભૂમિનું ધોવણ એટલે શું, તે કેવી રીતે થાય છે, તો કે ભૂમિનું સપાટી જે છે એનું પાણી, પવન કે બરફ દ્વારા દૂર થવાની પ્રક્રિયાને શું કહેવાય, ધોવણ કહેવાય છે. વનસ્પતિના મૂળ ભૂમિને નિશ્ચિત રીતે બાંધે છે. વનસ્પતિની ગેરહાજરીમાં ભૂમિ ઢીલી પડે છે, જેથી તે સરળતાથી પવન અને વહેતા પાણી દ્વારા ચલિત થાય છે, બરાબર. ત્યારબાદ ચોથું, કે નીચેના પ્રશ્નોના ઉત્તર જે છે મુદ્દાસર આપો, તો કે ભૂમિની રૂપરેખા સમજાવો, આકૃતિ જરૂરી નથી એમાં, તો કે ભૂમિની રૂપરેખામાં શું, તો કે ભૂમિનો લંબરૂપ છેદ છે જોતા તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે, જેને ભૂમિની રૂપરેખા કહેવાય છે. ભૂમિનું એ સ્તર એટલે શું, તો કે તે ભૂમિની સૌથી ઉપરનું સ્તર છે, તેમાં સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યો ભરપૂર હોય છે. ભૂમિનું બી સ્તર, તો એ પછીનું સ્તર જે છે જેમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં હોય છે પરંતુ ખનિજ દ્રવ્યો છે વધુ હોતા નથી. અને સી સ્તર જે છે તે ત્રીજું સ્તર છે, તે ફાંટા અને તિરાડો ધરાવતા નાના જે ખડકો જે છે એના ટુકડાઓનું બનેલું હોય છે, બરાબર. 19મું છે, ખેડૂતની મુલાકાત લઈ ભૂમિના પ્રકાર અને તેમાં ઉગાડી શકતા પાક વિશે માહિતી મેળવી તેની નોંધ કરો, બરાબર. ચાલો ભૂમિના પ્રકાર, ચીકણી માટીમાં ક્યાં ક્યાં જોવા મળે, તો કે ઘઉં, ચોખા, ચણા, પછી ગોરાડું માટીમાં, તો કે મસૂર, કપાસ, અન્ય કોઈ કઠોળ જે છે એ, અને રેતાળમાં, તો કે કપાસ જોવા મળે છે, બરાબર. ચાલો ત્યારબાદ છે બીજું, ગરોડું જે ગોરાડું ભૂમિ જે છે એનું બંધારણ જણાવો. ચાલો, આ પ્રકારની ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એકસાથે રહેલા હોય છે, તેમાં કાંપના કણો પણ હોય છે.
કાંપના કણોનું કદ છે રેતી અને માટીના કણોનું કદની વચ્ચેનું અંતર હોય છે, વચ્ચેનું હોય છે. હવે આ ભૂમિની જળધારણ ક્ષમતા અને અંતઃસ્ત્રવણ દર જે છે એ મધ્યમ સ્તરના હોય છે. આ ભૂમિમાં કાંપ હોવાથી ચોમાસામાં આ ભૂમિ છે ચીકણી અને લપસણી છે બની જાય છે. બરાબર. ચાલો ત્યારબાદ છે પાંચમો પ્રશ્ન છે, મુદ્દાસર જવાબ આપવાનો છે કે ભૂમિ દ્વારા થતું પાણીનું શોષણ સમજાવવા માટે તમારા દ્વારા કરવામાં આવેલી કોઈ પણ એક પ્રવૃત્તિ આકૃતિ સહિત છે વિસ્તારવાની કહેવાની છે. ચાલો, ભૂમિ વડે પાણીનું શોષણ જે થાય છે, સૌપ્રથમ એક તમારે પ્લાસ્ટિકની ગળણી લેવાની છે અને એમાં તમારે ઉપર ડ્રોપર વડે ટીપા નાખવાના છે. ગાળણપત્ર લેવાનું છે, ગળણી છે, ભૂમિ અને બીકર, બરાબર, માટીની આટલી વસ્તુ તમારે લેવાની છે. ચાલો, હવે એક પ્લાસ્ટિકની ગળણી લો, એક ગાળણપત્ર લો અને તેને વાળીને ગળણીમાં છે ગોઠવો. 50 ગ્રામ કોરી પાવડરવાળી ભૂમિ લઈ અને ગળણીમાં નાખો. અંકિત નળાકારની મુદતથી ટીપા છે એમાં ભૂમિ પર છે એ પાણી નાખો. બધું જ પાણી એક જ સ્થાન પર ન પડવા દો, બધી જ ભૂમિ પર પાણી રેડો, બધી જગ્યાએ ટીપા 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 તમારે નાખવાના. અંકિત નળાકારમાં વધેલું પાણી જે છે મૂળ લીધેલા પાણીની માત્રામાંથી બાદ કરો. બરાબર. અવલોકન શું થશે તો કે જુદા જુદા પ્રકારની ભૂમિના નમૂના માટે શોષાયેલ પાણીના ટકા છે જુદા જુદા હોય છે. બરાબર. ચાલો 22મો છે, તમારી આજુબાજુ કોઈ સ્થાનિક ખેડૂતોને મળી તમારા વિસ્તારની ભૂમિનું એટલે કે જમીનમાં સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ જળધારણ શક્તિના સંદર્ભમાં પૃથ્થકરણ કરો અને તેના વિશે અહેવાલ લખો. એટલે ભૂમિના પ્રકાર જે છે એ ચીકણી માટી છે, આ જમીનમાં સેન્દ્રિય પદાર્થો જે છે એ વધારે હોતા નથી. બરાબર. વધારે હતા તેની જળધારણ ક્ષમતા પણ વધારે છે, વધારે હોય છે. બરાબર. જળધારણ ક્ષમતા પણ વધારે હોય છે પરંતુ અંતઃસ્ત્રાવણ દ્રઢ છે ઓછો છે. તેમાં માટીના નાના નાના કણો જે છે એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાયેલા હોય છે, આથી તેમાં હવા માટે ખૂબ જ ઓછો અવકાશ રહે છે. બરાબર. ચાલો, તેવા છે 23મો કે વૈજ્ઞાનિક સમજૂતી આપ્યો ભારતની અડધી વસ્તીને ઉત્તર ભારતની નદીઓ પર આધાર રાખે છે. બરાબર. અડધી વસ્તીને ઉત્તર ભારતની નદીઓ પર આધાર આપે છે. કેમ? તો કે ઉત્તર ભારતની નદીઓ જે છે કે જે હિમાલયમાંથી વહે છે તે વિવિધ પદાર્થો જેવા કે કાંપ, રેતી, માટી અને પથ્થર તાણી લાવે છે. હવે આવી ભૂમિને કાંપવાળી ભૂમિ કહે છે જે ઉત્તર ભારતના મેદાનોમાં થયેલ હોય છે. આવી ભૂમિ ખૂબ જ ફળદ્રુપ છે માટે કહી શકાય કે ભારતની અડધી વસ્તીને ઉત્તર ભારતની નદીઓ છે આધાર આપે છે. બરાબર. ચાલો 24મો છે, ભૂમિનું પ્રદૂષણ અને ભૂમિનું ધોવાણ અટકાવવા માટે તમે શું કરશો? તો કે ભૂમિનું પ્રદૂષણ અને ધોવાણ અટકાવવા માટે અમે પ્લાસ્ટિક અને પોલિથીનની કોથળીઓ છે ને વપરાશ પર પ્રતિબંધ મૂકી દઈશું. ખેતીમાં જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરોનો વપરાશ છે ઘટાડીશું. વધુ વૃક્ષો વાવીશું, વૃક્ષોને કપાતા બચાવીશું, પડતર ભૂમિમાં ઘાસ વાવીશું, ખેતર ફરતે પાડા બાંધીશું, વાડ કરીશું. બરાબર. અને ઉદ્યોગોનો રાસાયણિક કચરો જે છે એ ભૂમિમાં ન ઠલવાય તે નીચે અમે તકેદારી રાખશો. એટલે તકેદારી રાખશો એટલે પ્રદૂષણ છે ઓટોમેટિક ઘટી જશે. તમારી શાળાની લાઇબ્રેરીમાંથી સંદર્ભ પુસ્તકોનો અભ્યાસ કરી ચા, કોફી અને કેસરના પાક માટે કેવા પ્રકારની ભૂમિ અનુકૂલન હોય છે તે શોધો. ચાલો, ચા, કોફી અને કેસરના પાકમાં ઉપરના ભાગમાં ભારે કાંપની ચીકણી જમીન અને નીચેના ભાગમાં કાંપની માટી હોય તેવી જમીન છે અનુકૂલન છે. 26મો છે, અંતઃસ્ત્રવણ દર અને પાણીની માત્રા જાળવી રાખવાના દર વચ્ચે શું તફાવત છે? તો કે જમીનની પાણીને છૂટા કરી દેવાની શક્તિને અંતઃસ્ત્રવણ દર કહે છે અને જ્યારે જમીનને પાણીને જકડી રાખવાની શક્તિને પાણીની માત્રા જાળવી રાખવાનો દર છે કહેવાય છે. 27મો છે કે માટીના વાસણો બનાવતી વખતે માટીમાં ઘોડો કે અન્ય પ્રાણીઓની લાદ શા માટે ઉમેરવામાં આવે છે? તો કે ઘોડાની જે બળી ગયેલી લાદ છે એ માટીના છિદ્રો ખુલવામાં શું કરે છે? મદદ કરે છે. તેથી પાણીની માટલી કે સુરાહીમાં પાણી જવે છે અને બાષ્પમાં રૂપાંતરિત થાય છે. આ અંદરના પાણીને ઠંડુ કરે છે. બરાબર. એટલા માટે ઉપયોગ કરવામાં આવે છે. હવે તમે ભારતના વિવિધ પ્રદેશોમાં જોવા મળતી જમીનના પ્રકારો જે છે એના ચિત્રો એકત્રિત કરી અને અહીં ચૂંટાડવાના છે. એમાં બે પ્રકારની જમીન છે, રેતાળ છે, કાંપની છે. બરાબર. ઘણી બધી જમીન છે આપણે જોવા મળે છે અને બે જમીનના મેં નમૂના રૂપે નમૂના માટે તમારા માટે ચૂંટાડેલા છે. તમારા આવી જમીન જે છે બરાબર આગળ પાછળની આગળ આજુબાજુ હોય, અલગ અલગ હોય, તમારા બીજા ગામમાં પણ ક્યાંય હોય, જમીનના ફોટા તમારે પાડવાના છે અથવા તો ન્યૂઝપેપરમાંથી ક્યાંયથી તમારે કટકો લઈ અને તમારે અહીંયા છે ચિત્ર એકત્રિત કરી અને ચોંટાડવાના છે. ખેલાડી મિત્રો, તમારો સોલ્યુશન હતું અહીંયા પૂરું થઈ ગયું. આવી રીતે તમારા બધા ધોરણ અને બધા વિષયના સંપૂર્ણ સોલ્યુશન છે આપણી ચેનલ ઉપર ઉપર થઈ ગયા છે. ખાસ તમારે જોવાના હોય તો જોઈ લ્યો, લખી લ્યો. બરાબર. 3 થી 8 ધોરણના બધા ચેપ્ટરના સોલ્યુશન મુકાઈ ગયા છે. બરાબર. ખાસ લખી લેજો અને તમારા સોલ્યુશન છે એની PDF જોતી હોય તો આપણી જે વેબસાઇટ છે www.digitalvidyalay.in વેબસાઇટ પરથી સંપૂર્ણ સોલ્યુશન છે તમે મેળવી શકશો. ચેનલમાં જો તમે નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી ચેનલ છે અને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં જે બેલ આઇકન છે તે પણ દબાવી દેજો જેથી કરીને જેવી પણ તમારા ધોરણની કે નોટિફિકેશન વિડીયો તરત તમારા સુધી પહોંચી જાય. મિત્રો, વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવજો. જય હિન્દ, જય ભારત.